હેલો વેલકમ બેક ટુ માય માય ચેનલ 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 ફર્સ્ટ ફર્સ્ટ ઇફ યુ ન્યુ ધ ટોપિક ધારાસાણા ધારાસાણા સત્યાગ્રહ ક્વેશ્ચન ક્યાં જિલ્લામાં આવેલ છે સુરત નવસારી વલસાડ કોઈ નહીં રાઈટ આન્સર વલસાડ જિલ્લામાં હાલમાં આવેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન ધારાસાણા સત્યાગ્રહ કઈ અંતર્ગત કરવામાં આવ્યો હતો સવિનય કાનૂન ભંગ હિંદ છોડો ચળવળ કે કોઈ નહીં તો આન્સર આ સવિનય કાનૂન ભંગ ચળવળની અંતર્ગત કરવામાં આવ્યો હતો જે જ રીતે દાંડીકૂચ કરવામાં આવ્યો હતો એ જ રીતે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો સવિનય કાનૂન ભંગ શા માટે ઓગણીસો ઓગણત્રીસના ના કલકત્તા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે ગાંધીજીને નિમવામાં આવ્યા તથા તેમના ઉપર વિશ્વાસ મૂકી સંપૂર્ણ શ્રદ્ધા દાખવવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની પહેલ કરી જેમાં વિદેશી દુકાનોનું પેકેટિંગ વિદેશી કાપડની હોળી સરકારી નોકરીમાંથી રાજીનામું દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા તથા અન્ય કરનો સવિનય તથા અહિંસક રીતે ભંગ કરવાની રીત ગાંધી દર્શાવી બરાબર તે જ અન્ય જ અંતર્ગત સત્યાગ્રહ પણ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચ મે ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીની ધરપકડ કરી જેલમાં કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા યરવાડા સાબરમતી કાળા પાણી કોઈ નહી આગાખાન જેલની અંદર રાખવામાં આવ્યા હતા સત્યાગ્રહ સફળ બનાવવા સરકાર દ્વારા સત્યાગ્રહના નિર્ધારિત દિવસ પહેલા કોની કોની ધરપકડ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુ તમામ બરાબર આ તમામની ધરપકડ કરી અને જેલમાં નાખવામાં આવ્યા હતા નેક્સ્ટ સત્યાગ્રહની આગેવાની કોની સોંપવામાં આવી હતી કલ્યાણજી મહેતા મહાત્મા ગાંધી અબ્બાસ તૈયબજી જવાહરલાલ નેહરુ રાઈટ આન્સર ઇઝ અબ્બાસ તૈયબજીને સોંપવામાં આવેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન સત્યાગ્રહમાં મહિલાઓની આગેવાની કોને સોંપવામાં આવી હતી સર સેરોજી નાયડુ કસ્તુરબા ગાંધી મણિલાલ પટેલ

કસ્તુરબાની ધરપકડ થયા પછી સુકાન કોને સોંપવામાં આવ્યું હતું ગાંધીજીની સરોજીની નાયડુ મણિબેન પટેલ કોઈ નહીં રાઈટ આન્સર સરોજીની નાયડુ સરોજીની નાયડુ ભારતની બુલબુલ તરીકે ઓળખાય છે નાઇટ એંગલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારતમાં તેઓ સૌપ્રથમ સ્ત્રી રાજ્યપાલ બન્યા હતા ઓગણીસો વીસ થી લઈ ઓગણીસો પચાસ સુધી રાજકારણમાં ભાગ લીધો હતો યાતનાઓ તેમણે વેઠેલી છે ત્યાં આંતરરાષ્ટ્રીય પત્રકારે ધારાસને તેમણે જોયેલા દમનોમાંથી સૌથી ક્રૂર વર્ણવ્યો હતો વેબ મિલર ડેનિયલ વેપર ઇવાન પત્રકાર હતા અને એમણે ન્યૂ ફીમેનમાં અંદર લખેલું છે કે ખબરપત્રી તરીકેની મારી કારકિર્દી ને જિંદગીના બાવીસ વર્ષો દરમિયાન મેં ઘણા રમખાણો જોયા છે પરંતુ આ ધારાસણા જેવા

કોણ ધારાસગ્રહ સત્યાગ્રહમાં સંગ્રામ સમિતિ નું સભ્ય ન હતું નરહરી પરીખ મણીલાલ ગાંધી પેરાલાલજી પંડિત નહેરુ રાઈટ આન્સર ઇઝ પંડિત જવાહરલાલ નહેરુ સભ્ય ન હતા બાકી ત્રણે